અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના આદિવાસીઓએ કરી પદયાત્રા. પદયાત્રા કરવા માટે આદિવાસીઓ બની રહ્યા છે મજબૂર. મેઘરજ તાલુકામાં ભર ચોમાસે આદિવાસીઓ પાણી માટે વલખા મારી રહ્યા છે. વારંવાર દર વર્ષે એકની એક રજૂઆત પાણીની, તેમ છતાં પણ સરકારી તંત્ર કે વહીવટી તંત્ર સાંભળવા માટે તૈયાર નથી અને પાણીની સમસ્યાનું સમાધાન કરવામાં આવતું નથી, જેને લઈને મેઘરજના મોટી પંડુલીથી મોડાસા કલેક્ટર સુધી ખેડૂતોએ પદયાત્રા કાઢી હતી. આદિવાસી ખેડૂતોની સમસ્યાને લઈને મેઘરજમાં પ્રસ્થાન કરી રહી છે પદયાત્રા, અને આ પદયાત્રા મેઘરજના મોટી પંડુલીથી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી. સિંચાઈના પ્રશ્નને લઈને કરવામાં આવી રહી છે પદયાત્રા. ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતું હોય, જેને લઈને આ પદયાત્રા કરવામાં આવી હતી. મોટી પંડુલીથી રમાડ થઈને 50 કિલોમીટર મોડાસા કલેક્ટર સુધી ખેડૂતોએ પદયાત્રા કરી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ખેડૂતો દ્વારા. આજે પદયાત્રા નીકળી અને આવતીકાલે બપોરે 2 વાગે કલેક્ટર કચેરીએ પહોંચશે. ગુજરાત ખેડૂત એકતા મંચ દ્વારા ખેડૂતોની પદયાત્રાનું પ્રસ્થાન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતોના પ્રશ્ન છેલ્લા કેટલાય વર્ષોથી યથાસ્થિતિમાં રહેવા પામ્યા છે. ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતું હોય અને કુદરત પર આધારિત ખેતી થતી હોય, જેને લઈને ખેડૂતોને નુકસાન વેઠવું પડે છે, જેને લઈને આ પદયાત્રા કાઢવામાં આવી છે. ડબલ એન્જિનની સરકાર હોવા છતાં પણ વારંવાર આશ્વાસન આપવા છતાં માત્ર ઠાલા વચનો ચૂંટણીમાં આપી રફુચક્કર થઈ જતા નેતાઓને સબક શીખવાડવા માટે આ પ્રસ્થાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ખેડૂતોએ પ્રસ્થાન યાત્રા કાઢી અને જે સિંચાઈના પાણીનો પ્રશ્ન છે તેને દૂર કરવાની માંગ કરી છે અને આવતીકાલે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. વાત્રક નદી પર જળસંચય યોજના નહીં મળતા પદયાત્રા કાઢી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે. છેલ્લા 30 વર્ષથી તંત્ર ઊંઘતું ઝડપાયું છે, ત્યારે આ તંત્રને જગાડવા માટે ખેડૂતો હવે પદયાત્રા કરવા માટે મજબૂર બની રહ્યા છે. આદિવાસી ખેડૂતોનો સૌથી મોટો પ્રશ્ન છે સિંચાઈના પાણીનો, જેને લઈને આ પદયાત્રા કાઢવામાં આવી છે, જે આવતીકાલે કલેક્ટર કચેરી પહોંચી આવેદનપત્ર આપવામાં આવશે. અને આ ખેડૂતોની પદયાત્રા નીકળી છે તે મોટી પંડુલીથી રમાડ થઈને 50 કિલોમીટરની આ લાંબી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ મોટી પંડુલી, શિકારી, રમાડ, ફૂટા, નાની પંડુલી જેવા 7-8 ગામના માણસો, એમનો વર્ષો જૂનો પ્રશ્ન જે પાણીનો હતો એને લઈને એમણે અનેક વાર સરકારમાં રજૂઆત કરી છે, છતાં આજ દિન સુધી કશું કામગીરી થઈ નથી. ત્યારે અત્યારે એકવાર ફરી પણ અહીંથી મોટી પંડુલીથી કલેક્ટર સુધી કલેક્ટર કચેરી સુધી પદયાત્રા કરી અને સરકારશ્રીને રજૂઆત કરવા માટે આખો કાર્યક્રમ કર્યો છે. અને આવનારા સમયમાં જો સરકાર અમારી સંવેદનાને નહીં સાંભળે તો આનાથી પણ વિશેષ કાર્યક્રમો અમે આપશું. અને ખાસ કરીને ધરતીમાને પાણી આપો પદયાત્રાના પ્રતિકરૂપે આ વખતે અમે પદયાત્રા કરશું. અને જો ભવિષ્યમાં નહીં થાય તો પછી અમે ગાંધીનગર સુધી પણ અમારે જો પદયાત્રા કરવી પડે તો અમે ચોક્કસથી કરશું. મેઘરજ તાલુકાનો આ અરવલ્લીનો ડુંગરાળ વિસ્તાર છે. 3-1 વર્ષ પહેલાં વાત્રક નદીમાં પદયાત્રા કરીને 5 જેટલા ચેકડેમ બનાવવા માટેના સ્પોટ શોધ્યા હતા. સરકારમાં રજૂઆત કરી હતી, લોકોએ શ્રમયજ્ઞ કરીને દાન મેળવીને એક ચેકડેમ બનાવ્યો, ત્યારે તત્કાલીન પ્રભારી મંત્રી, તત્કાલીન કલેક્ટર, એન્જિનિયર સૌએ ખાતરી આપી હતી કે બાકીના 4 ચેકડેમો એ લોકો બનાવશે. અહીંયા સિંચાઈની કોઈ સગવડ નથી, પર્વતાળ વિસ્તાર હોવાથી પાણી બધું વહીને મેદાની વિસ્તારમાં જાય છે, બહારથી કોઈ લાવી શકાય એમ નથી. એટલે ચેકડેમ એ જ એકમાત્ર ઈલાજ છે. 4 વર્ષ સુધી કશું ન થયું એટલે ના છૂટકે સરકારની અને તંત્રની સંવેદનાને ઢંઢોળવા માટે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માત્ર 25 લોકો પદયાત્રા કરીને આવતીકાલે મોડાસા કલેક્ટરશ્રીને મળવાના છે. નાની શિકારીથી આ પદયાત્રા શરૂ કરી છે, જ્યાંથી વાત્રક નદી વહે છે, અને કલેક્ટર ઓફિસ મોડાસા આ પદયાત્રા પૂરી થશે. તંત્ર અને સરકારની સંવેદના જાગે અને ચેકડેમ બનાવે. જો ચેકડેમ ન બનાવે, વધારે સમય લેશે તો આગામી સમયમાં મોટા કાર્યક્રમો પણ કરીશું, પરંતુ અહીંયા પાણીની વ્યવસ્થા ન થાય તો શિયાળામાં સિંચાઈ અને ઉનાળામાં પીવાના પાણીની અછત ઊભી થાય છે. પશુપાલન જેવા બીજા કોઈ વ્યવસાયો કરી શકાતા નથી, એટલે ન છૂટકે લોકોએ હવે મેદાનમાં આવવું પડ્યું છે.